બિલકુલ જ્યારે આંગણવાડીની વાતો આવે છે ત્યારે આપણે અત્યાર સુધી આંગણવાડી એક પોષણ માટેનો એક કેન્દ્ર હોય એવી રીતે લોકો વિચારતા હતા કાં તો પ્રેગ્નન્ટ બેનો જ્યાં ત્યાંથી પોષણ મળી રહે એ રીતનું કેન્દ્રનું વિચારતા હતા પણ મને એવું ક્યાંક લાગ્યું કે આ જે શરૂઆતના જે વર્ષો હોય છે જ્યાં છ વર્ષ સુધી બાળક જ્યારે આંગણવાડીમાં હોય છે ત્યારે લગભગ આ એસી ટકા જેવું જ્ઞાન એ પ્રાપ્ત કરી લેતું હોય છે અને એસી ટકા જેવું જ્ઞાન પ્રાપ્ત સાથે સાથે એનું ગ્રેસ્પિંગ પાવર પણ બહુ જ જલ્દી બહુ જ ફાસ્ટ હોય છે આ ઉંમરમાં તો મેં એવું વિચાર કર્યો કે જ્યાં આપણે પ્રાઇવેટ પ્લે ગ્રુપ્સમાં જેવી રીતે બધું શીખવાડવામાં આવે છે કે ભણાવવામાં આવે છે તો કેમ આંગણવાડીની સરકારની આંગણવાડીમાં ના શરૂ કરવામાં આવે એટલે એના માટે પ્રોપર અમે સિલેબસ બનાવ્યો છે અને દર મંથલી એના સિલેબસમાં એક આંગણવાડીની બહેન શું ભણાવશે એની ચિંતા કરી છે અને આંગણવાડીની બહેનોને ક્યાંક તકલીફ ના પડે એના માટે થઈને પીટીસી અને બીએડ ની ટીચર્સ જે છે એ લોકોને ટ્રેનિંગ કરીને આ આંગણવાડી બહેનોને ટ્રેન કરશે જેથી કરીને એને ક્લાસમાં જઈને એને પોતે શું ભણાવવાનું છે એને લોકોને કેવી રીતે ઉછેર કરવાનો છે ડિસિપ્લિન શીખવાડવાનું છે બેસતા ઉઠતા શીખવાડવાનું છે વેજીટેબલના ના નામ શીખવાડવા હોય ફ્રુટ નામ હોય ટોયઝ હોય આ બધું જ એક્ટિવિટી આંગણવાડીમાં ખોરાકની સાથે સાથે ભણતર પણ એટલું જ જરૂરી છે પાપા પગલીનો પણ એ જ રીતે પાપા પગલીનો આ પ્રોજેક્ટ અમે લગભગ ફેબ્રુઆરી મહિનામાં ગાંધીનગરથી એનું લોન્ચિંગ